नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में हूँ आपनु हार्दिक स्वागत करू छु। धोरण 7 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 2 दिल्ली सल्तनत विषय भणता था। अगाउना पीरियड में आपणे जोयुं के भाई विविध वंशो 350 वर्षना शासन दरमियान विविध वंशो आवे छे, जेमां गुलाम वंश, खलजी वंश, तुगलक वंश, सैयद वंश अने लोधी वंश, ए पांचेय वंशोनो आपणे अभ्यास कर्यो। हवे ए समय दरमियान एनी राज्य व्यवस्था केवी हती ए आपणे जोयुं, ए समयमां किल्ला अने बांधकाम ए आपणे जोयुं। हवे विजय किल्ला अने अन्य बांधकाम विशे पण आपणे जोयुं के जेमां भाई कुतुबुद्दीन ऐबके जे बधी इमारतो बंधावी हती, पछी तुगलक शासन दरमियान जे इमारतो बंधाणी, सैयद वंश दरमियान जे बंधाणी, एना विशे आपणे जोयुं हतुं। हवे पछीना पीरियडमां आपणे विजयनगर साम्राज्य એના વિશે ભણવાનું છે। તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો। સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, તેમુરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધુ વંશી હતી। આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે। અહીં આપણે વિજયનગર અને બહમના રાજ્ય વિશે થોડી વાતો કરવાની છે। હવે વિજયનગર બરાબર ઉત્તર અને દક્ષિણ ભારત અનેક પ્રદેશો સ્વતંત્ર થયા અને એમાંનું એક વિજયનગર એમ। હવે આ વિજયનગરની રચના કોણ કરે છે? તો હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી, બરાબર ને? કોણે? તો વિજયનગરની સ્થાપના કોણે કરી? તો હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓ એમ। હરિરાય અને બુકારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં, જો મિત્રો બરાબર યાદ રાખજો, વિજયનગરની સ્થાપના કોણે કરી? તો હરિરાય અને બુકારાયે 1336માં તુંગભદ્રા નદીને કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નખાયો। શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું। પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું। હરિરાય અને બુકારાય સંગમ વંશના રાજા હતા। ક્યાં વંશના રાજા હતા? સંગમ વંશના એમ। વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુક વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું। હરિહરરાય પ્રથમ અને બુકારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું। સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ, બરાબર ને? હવે આ સાલુ વંશ પૂરો થાય છે ને એમાં કયો વંશ આવે છે? તુલુ વંશ। હવે તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો। હવે આ તુલવ વંશમાંથી એક શ્રેષ્ઠ રાજા થઈ ગયા કે જેનું નામ છે કૃષ્ણરાય, જે માત્ર તુલવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો। એ ખાલી તુલવ વંશ પૂરતો જ નહીં પણ આખા વિજયનગરમાં એના જેવો બીજો રાજા જોવા મળ્યો નહીં, એટલે કે એના જેવું કાર્ય કોઈ બીજા રાજા કરી શક્યા નહીં। કોણ? તો તુલવ વંશમાં કૃષ્ણદેવ રાય, જે સમગ્ર વિજયનગરમાં સર્વશ્રેષ્ઠ હતો એમ। કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી। મોટા ભાગે પોતાનો સમય યુદ્ધમાં જ વિતાવતો પણ એ વહીવટમાં ક્યારે કટાક્ષ કરતો નહીં એમ। તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી। એ સમયમાં એને તળાવો, નહેરો છે એનું ખોદકામ કરાયું હતું અને જે ખેતી છે એને સમૃદ્ધ કરી હતી એમ। કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો। તેને ખોટા વેરાઓ, જેની કઈ જરૂર જ નહોતી એવા વેરાઓ એને સદંતર બંધ કર્યા, જેના હિસાબે પ્રજા એના પ્રત્યે માન વધી ગયું એમ। વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું। કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો, તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા। તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યો। કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા। 13મી જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં
મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. ક્યારે પરાજય થયો હતો? 13 જાન્યુઆરી 1565. વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્યની એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યો નહીં. હવે આ થઈ વિજયનગરની વાત. હવે આપણે બહમનીનું રાજ્ય એના વિશે ભણીશું. બહમનીનું રાજ્ય તુગલક વંશના સમયમાં જ દખણમાં જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફરખાને અલાઉદ્દીન બહમશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલબર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. હવે પોતાની ગુલબર્ગ નવી રાજધાની બનાવે છે એમ. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલબર્ગ રાજધાની બિડર ખસેડી. હવે આ અહમદ શાહ છે અને ગુલબર્ગથી રાજધાની ક્યાં ખસેડી? બિડર. કોણે? અહમદ શાહે. રાજધાની ગુલમર્ગ થી ક્યાં ખસેડી? બિડર. અને બિડરમાં અનેક ઇમારતો બંધાવી, અને તેણે શું કર્યું એમાં તો ઘણી બધી, બિડરમાં અનેક ઇમારતો બંધાવી એમ. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવાહ હતો. તેણે સક્ષમ વહીવટ તંત્રની રચના કરી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બિડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. કેટલા રાજ્યમાં વિભક્ત થઈ ગયું? 5માં. ખાસ યાદ રાખવાનું. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત. બરાબર, હવે આ બહમની રાજ્ય અને વિજયનગર વિશે આપણે પણ ભણ્યા, અને હવે દિલ્હી સલ્તનતનો અંત ક્યારે આવે છે? તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબક દ્વારા થઈ. બરાબર ને? શરૂઆત ક્યારે થઈ હતી? દિલ્હી સલ્તનતની શરૂઆત 1206 થી ઈસવીસન 1526, આ 350 વર્ષના સમયગાળો. બરાબર ને? જે દિલ્હી સલ્તનત તરીકે ઓળખાય છે, સ્થાપના થઈ હતી કુતુબુદ્દીન એબકના સમયથી એમ. અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. છેલ્લે લોદી શાસનથી છેલ્લો રાજા ઇબ્રાહિમ લોદી, જેનું યુદ્ધ થાય છે પાણીપતનું યુદ્ધ, ત્યારથી પછી દિલ્હી સલ્તનત સમાપ્ત થાય છે. લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્મળ સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાણી જોઈ અને ઉદય તેનો અસ્ત તે ન્યાયે પતન થયું. છેલ્લે ઇબ્રાહિમ લોદી ને પાણીપતના યુદ્ધમાં પરાજય મળે છે અને દિલ્હી સલ્તનત ઉપર, દિલ્હીની ગાદી ઉપર મોગલ શાસનનો પ્રારંભ થાય છે. તો આપણે આ પાઠમાં જોયું ને મિત્રો કે ભાઈ દિલ્હી સલ્તનત એટલે કે 1206 થી 1526ના સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એ સમયના જુદા જુદા વંશો આવ્યા, જેમ કે ગુલામ વંશ, ખલજી વંશ, સૈયદ વંશ, તુગલક વંશ, આ વિવિધ વંશો આવ્યા અને તેને ઘણી બધી ભારતમાં કામગીરી કરી. સરસ મજાના સ્થાપત્યો પણ બંધાવ્યા, પોતપોતાના રાજ્ય વ્યવસ્થા પોતપોતાની રીતે બધાઈ કરતા હતા. એ બધું આપણે આ પાઠમાં જોયું. અને હવે પાંચ પછી એટલે કે છેલ્લે ઇબ્રાહિમ લોદી, છેલ્લા લોદી વંશ પછી દિલ્હીમાં સલ્તનત કાળ પૂરો થાય છે અને મુગલ શાસનનો પ્રારંભ થાય છે. તો પાઠ પૂરો થાય છે તો પાઠના અંતે હવે તમારે વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જવાબ આપવાનો છે.